એક સમય હતો જ્યારે કચ્છમાં જટિલ સર્જરી કરાવવા માટે દર્દીઓને તથા ઇમરજન્સી સારવાર માટે કચ્છથી બહાર જવું પડતું હતું. જોકે સરકારી તથા ખાનગી આરોગ્ય સેવાઓ કચ્છમાં છેલ્લા થોડા વર્ષોમાં વિસ્તરી છે, ત્યારે આજે એક એવી જ ઘટનાની વાત કરવી છે કે જે સર્જરીએ ન માત્ર કચ્છ પરંતુ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રોમાં એક ઇતિહાસ રચી દીધો છે. વાત છે દાતાવાણા સંયુક્તથી શરૂ થયેલી KK પટેલ હોસ્પિટલમાં સર્જાયેલ મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ સમાન કિસ્સાની. ગુજરાતની સૌપ્રથમ ECMO સર્જરી કરી 60 વર્ષીય મહિલાને કૃત્રિમ હૃદય ફેફસા સાથે સ્ટેન્ડ બેસાડી KK પટેલ હોસ્પિટલમાં મળ્યું નવજીવન. સમગ્ર કિસ્સાની વાત કરીએ તો ભુજની KK પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં 21 મેના સુપર જૂનાવાસ ગામના 60 વર્ષીય મહિલા કુંવરબેન ભીખાલાલ મેપાણી શ્વાસની બીમારી સાથે દાખલ થયા હતા. તપાસ દરમિયાન ઓક્સિજનનું પ્રમાણ તદ્દન ઓછું હતું, એન્જિયોગ્રાફી શક્ય ન હતી, વિલંબ જીવનનું જોખમ સર્જે તેમ હતું. તેવામાં ક્રિટિકલ કેર ટીમે પ્રક્રિયા શરૂ કરી હતી અને સ્ટેન્ડ બેસાડી વૃદ્ધાને જીવ બચાવ્યો હતો. 3 જૂને દર્દી સંપૂર્ણ તંદુરસ્તી સાથે ઘેર પહોંચ્યા હતા, પરંતુ એ પહેલાં ગુજરાત મેડિકલ જગતમાં નવો અધ્યાય લખાયો હતો. સર્જરી સંદર્ભે હોસ્પિટલના વિવિધ ડોક્ટરોની ટીમ તથા ટ્રસ્ટીઓએ ખૂબ સારો સહયોગ આપ્યો હતો. તો સ્વસ્થ થયેલી મહિલા તથા તેના પરિવારજનોએ પણ આ જટિલ સર્જરી કચ્છમાં થઈ જતાં ખુશી વ્યક્ત કરી હતી. એક સમય હતો જ્યારે સરહદી કચ્છ જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ માટે કચ્છથી બહાર જવું પડતું હતું અને જેમાં અનેક લોકોના જીવ જતા હતા, પરંતુ ખાનગી ક્ષેત્રમાં થયેલ આરોગ્ય ક્રાંતિથી હવે અનેક લોકોને જટિલ કહી શકાય તેવી સર્જરી કચ્છમાં જ થઈ જાય છે અને તેમને નવજીવન મળે છે. ત્યારે KK પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા આરોગ્ય ક્ષેત્રે થયેલ આ સરાહનીય કાર્ય બદલ ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. આવો જાણીએ દર્દી, તેમના પરિવારજન, ડોક્ટર તથા ટ્રસ્ટીઓએ શું કહ્યું પોતાના પ્રતિભાવમાં. પણ મને કોઈ ખબર નથી મારી પરિસ્થિતિ કેવી છે, આ લોકો ક્યાં લઈ આવ્યા હતા એ પણ મને ખબર નથી. અત્યારે મારી પરિસ્થિતિ જોવો તો એકદમ સારી કરી દીધી 10 દિવસની અંદર. એ પરિસ્થિતિ સારું માણસ હોય એવી પરિસ્થિતિ કરી દી બધી મારી. આ લોકો સેવા કરી, સારવાર કરી, એટલો સપોર્ટ દીધો અને બહુ મારી સેવા કરી. હું મારા સાસુને અહીંયા ડોક્ટરે તેરી આવી, તો ડોક્ટરે તેરી આવી હતી તો સ્મિત સરે એને અંદર એન્જિયોગ્રાફી માટે લઈ ગયા હતા, તો ત્યારથી જ એને શ્વાસ ઉપરવા મળી ગયો, ઓક્સિજન ઘટી ગયું. એટલે કેસ તો ઘરેથી જ એમ હતું મને કે બરોબર નથી લાગતો એમ, અને એ હું લઈ આવી. એટલે એ પછી સાહેબે કહ્યું કે કેસ 90% ખતરામાં છે, પણ મને તો ખબર જ હતી કે મારા સાસુ ખતરામાં જ છે એમ. અને અગેન ફેમિલી સાથે ચર્ચા કરી એ લોકોએ બધામાં હા પાડી, એટલે આપણે CRRT ઇનિશિયેટ કર્યું હતું. CRRT ચાલુ કરવાથી એમના શરીરમાંથી પાણી આપણે ધીમે ધીમે કાઢ્યું, અત્યંત વધારે માત્રામાં જે એસિડ ભરાઈ ગયું જેને અમારી ભાષામાં લેક્ટિક એસિડોસિસ કહેવાય એ પણ ધીમે ધીમે કાઢ્યું, અને ધીમે ધીમે આપણે એમને સ્ટેબલ કરવાનો પ્રયત્ન કર્યો. સમય જતા જતા કેમ કે હૃદય નબળું હતું, ધીમે ધીમે એમનું BP ઓછું થવા માંડ્યું, એટલે આપણે BP સપોર્ટ એટલે કે એનોટ્રોપિક ઇન્જેક્શન ધીમે ધીમે વધાર્યા. પણ લાંબા સમયથી ડાયાબિટીસ હોવાના કારણે હૃદયમાં બ્લોકેજની આપણે સંભાવના હતી, અને જ્યાં સુધી હૃદયના બ્લોકેજ ક્લિયર ના થાય ત્યાં સુધી હૃદયની રિકવરી અત્યંત મુશ્કેલ હતી. BP ખૂબ લો રહે છે અને ઓક્સિજન પણ ખૂબ નીચું રહે છે, તો આના સંજોગોમાં પેશન્ટનું જે સારવાર થવી જોઈએ સ્ટેન્ડ બેસાડવાની એ ખૂબ મુશ્કેલ હતું. અને ફરીથી આગળ વધતાં જાણવા પણ મળ્યું કે એમના કિડનીમાં પણ પ્રોબ્લેમ છે, તો આવા સંજોગોમાં પેશન્ટની હાલત ખૂબ મુશ્કેલ હતી. ત્યારે ડૉક્ટરની ટીમ, ડૉક્ટર મિત, ડૉક્ટર જયદત્ત ઠક્કર અને ડૉક્ટર અરવિંદ અને વગેરે ડૉક્ટરની સમગ્ર ટીમે પરિવાર સાથે ચર્ચા કરી ને નક્કી કર્યું કે અમને ECMO સારવાર આપ્યા પછી જે કંઈ આગળ વધવું હોય વધી શકાય તો ECMO મગાવી અને અહીંયા આગળ સારવાર કરી અને એની સ્ટેન્ડ બેસાડી અને એમને સ્વસ્થ કર્યા. તો આ બધા જ કાર્યોમાં સમગ્ર હોસ્પિટલની ટીમ, વહીવટી ટીમ ખૂબ જ મદદ કરી છે અને તમે આજે જોઈ શકીએ છીએ કે કુંવરબેન અત્યારે એ ડિસ્ચાર્જ લઈ રહ્યા છે.